બાર મહિનાઓમાં અતિ પવિત્ર માસ ગણાતા એવા શ્રાવણ માસની પૂર્ણાહુતિ દિને મોટી સંખ્યામાં શિવભક્તોએ શિવાલયોમાં પીપળે પાણી રેડી પિતૃતર્પણની ક્રિયા કરી હતી. તેમજ સૌરાષ્ટ્રભરમાં વિવિધ શિવાલયોમાં શ્રાવણી અમાસે ભક્તોએ શિવપૂજન કરી મંગલ જીવનની પ્રાર્થના કરી હતી. શ્રાવણ માસના અંતિમ દિવસે રાજકોટનું પૌરાણિક 102 વર્ષ જૂનું ધારેશ્વર મહાદેવ મંદિર ખાતે બરફની શિવલિંગ તૈયાર કરવામાં આવી હતી અને સાંજે મહાઆરતીનો બહોળી સંખ્યામાં શિવ ભક્તોએ લાભ લીધો હતો. અમાવસનું ખૂબ મહત્વ છે. શ્રાવણી અમાવસ કહેવાય છે, જે સર્વ પિતૃઓને મોક્ષ આપનારી છે. અને આજના દિવસે શ્રાવણ માસને વિદાય દેતી વખતે ખાસ કરીને ભગવાન મહાદેવને જે શ્રમ પડ્યો હોય, કારણ કે બધા ભક્તો પૂજા કરતા હોય છે, ભગવાન આ તો આદિદેવ છે, મહાદેવ છે, એટલા માટે આજના દિવસે અમે વર્ષો થઈ ગયા, છેલ્લા 20 વર્ષથી અમે બરફનો શણગાર કરીએ છીએ. 20 વર્ષ પહેલાં બધા અમે બધા બેઠા હતા એટલે બધાએ વિચાર કર્યો કે શ્રાવણ માસ અને આખું વર્ષ બધા લોકો આવે છે, બધા જલાભિષેક કરે, બધું કરે, તો બ્રાહ્મણો ભગવાનને પણ કંઈક શાંતિ મળવી જોઈએ ને, એટલે હસવાની, એટલે એ બાબતે બધાએ વિચાર કર્યો અને એક કન્સેપ્ટ આવી ગયો કે આપણે કામ કરીએ, આપણે એક બરફનો શણગાર કરીએ અને 2-3 દિવસ બરફ રાખીએ, જેથી કરીને ભગવાનને ઠંડી વસ્તુ બધી પ્રિય છે. બરફ હિમાલયમાં વાસ કરે છે, બરફ પ્રિય છે, પાણી પ્રિય છે એમને, સર્પ ઠંડો હોય છે સર્પ, અને જે જલધારા છે, જલધારા રાખી છે એ એટલા માટે જ રાખી છે, જ્યારે ભગવાન મહાદેવે હલાલ વિષ પીધું, જ્યારે સમુદ્ર મંથન થયું અને જ્યારે વિષ નીકળ્યું અને જ્યારે વિષ પીધું એમણે અને એ વિષ એમણે કંઠમાં ધારણ કર્યું એટલે ભગવાન મહાદેવનું નામ પડ્યું નીલકંઠ મહાદેવ. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ એવા છેવાડાના ઝંડ ગામ અને પંચમહાલ જિલ્લાના જાંબુગોડા અભયારણ્ય વિસ્તારમાં પ્રકૃતિની ગોદમાં પર્વતોની હારમાળા વચ્ચે બિરાજમાન ઝંડ હનુમાન દાદાના દર્શને પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે મોટી સંખ્યામાં હનુમાન ભક્તોએ દાદાના દર્શનનો અનેરો લાભ લઈ કૃતજ્ઞતા અનુભવી હતી. લગભગ 3-1 લાખ જેટલી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓની ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થાની સાથે ભક્તજનો સહજતાને સરળતાપૂર્વક દાદાના દર્શનનો લાભ લઈ શકે તે માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા MS ભાભોરના માર્ગદર્શન હેઠળ DYSP, GRD અને ટ્રાફિક બ્રિગેડ મળી 340 જેટલા પોલીસ જવાનો તૈનાત કરાયા હતા. મંદિર આવેલું છે ત્યાં દર શનિવારે શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે મેળો ભરાય છે. અંદાજે અમારે ત્યાં લગભગ રાતના 12 વાગ્યાથી શનિવાર રાતના 12 વાગ્યા સુધીમાં લાખોની સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે અને લોકોને કોઈ પણ જાતની તકલીફ નહીં થાય એના માટે રસ્તામાં ઠેર ઠેર ભંડારા, પાણીની સુવિધા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા પણ જે તે યાત્રાળુઓ છે એમને કોઈ પણ જાતની તકલીફ નહીં થાય એના માટે પૂરતો બંદોબસ્ત આજે સાહેબશ્રી દ્વારા ફાળવવામાં આવેલો છે. આ ગામ સાથે અને હનુમાનજીના મંદિરની ઇતિહાસ સાથે એ વાત જોડેલી છે કે મહાભારતના યુગની અંદર જ્યારે પાંડવો વનવાસકાળ રહ્યો છે તે સમયે અહીંયા રોકાણ કરેલું છે અને રોકાણ દરમિયાન એમને સ્વયં એક પહાડની શિલામાં જ આ કૃતિને, હનુમાનજીની કૃતિને અહીંયા રચના કરેલી છે. અને બીજું કહીએ તો કે ભાઈ આજુબાજુના વિસ્તારની અંદરના લોકો અહીંયા આવીને સ્વયં આ કળિયુગના દેવને એનું એટલું બધું મહત્વ છે કે પોતાની મનોકામના જ્યારે રજૂ કરે છે મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ મહિનો દેવોના દેવ મહાદેવનો મહિનો છે. આ મહિનામાં સૌ લોકો મહાદેવની પૂજા અર્ચના કરી મહિનાના અંત સુધી ભક્તિ કરે છે, જેમાં ભરાડા ગામના સરપંચ તથા ગ્રામજનોના સાથ સહકારથી ગામમાં આવેલ બિલેશ્વર મહાદેવના મંદિર ખાતે 1.25 લાખ બિલીપત્ર શિવલિંગને અર્પણ કર્યા હતા. તેમજ ભરાડા ગામના સરપંચ સહિતનાઓ દ્વારા એક બ્લડ ડોનેટ કેમ્પ તથા વિનામૂલ્યે આંખોનો ફ્રી મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો, જેમાં કુલ 270 દર્દીએ આ વિનામૂલ્યે નેત્ર કેમ્પનો લાભ લીધો હતો. આ સાથે બ્લડ ડોનેટ કેમ્પ દરમિયાન કુલ 100થી વધુ લોકોએ પોતાનું રક્ત કરી અને માનવ સેવા કરી હતી. ભારત ગ્રામ પંચાયત આયોજિત અને આમ ભારત ગામ સમસ્ત બિલેશ્વર મહાદેવ મંદિરમાં 1,25,000 બિલીપત્રોનો અભિષેક કરવામાં આવ્યો છે અને બીજું ભારત ગ્રામ પંચાયત અને ભારત ગામ સમસ્ત આયોજન બ્લડ કેમ્પનો પણ સીયુસા મેડિકલ તરફથી એક કેમ્પ કરવામાં આવ્યો છે અને બીજું ભાઈ ગાંધી હોસ્પિટલ દ્વારા નેત્રયજ્ઞ
કેમ્પ કરવામાં આવ્યો, એમાં પણ 268 દર્દીઓને તપાસવામાં આવ્યા. ભારત ગામના સરપંચશ્રી અને પંચાયતના બધા મહેનત દ્વારા આજ શિવાલયે 1,25,000 બિલીના પાન ચડાવ્યા છે અને શિવરાત્રિ નિમિત્તે આ પૂજન કરીએ અને સમસ્ત ગામ સહિત આ બિલેશ્વર મહાદેવના ચરણેન્દ્ર 1,25,000 પાન અર્પણ કર્યા છે. જ્યારે લીંબડી શહેરમાં આવેલ પ્રાચીન ફૂલેશ્વર મહાદેવ મંદિરે શિવભક્તોએ શિવાલયમાં જઈને દૂધ, દહીં અને બિલીપત્ર ચડાવીને ધન્યતા અનુભવી હતી. આ મંદિરમાં 3 અલગ અલગ શિવલિંગ આવેલા છે. ત્યારે ધ્વજારોહણ અને મહાઆરતીમાં લીંબડી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ ખાસ ઉપસ્થિત રહી ફૂલેશ્વર મહાદેવજીના દર્શન કરેલા હતા. નદીના સામા કાંઠે આવેલું ફૂલેશ્વર મહાદેવ, જ્યાં વર્ષો પહેલા પુરાતન જગ્યા લીંબડીની અંદર જે કહેવાય છે એની અંદર ફૂલેશ્વર મહાદેવ પુરાતન અને જૂનામાં જૂની જગ્યા છે. અને આ પુરાતન જગ્યાની અંદર પેશવાઓ જ્યારે લીંબડી ઉપર શાસન કરતા હતા ત્યારથી આ મંદિર આ એ લોકોએ બંધાવેલું છે. અને એમના પ્રથમ પૂજારી મયાકર બાપુ આજની તારીખે અને વર્તમાન સમયમાં જીવતી અને જાગતી જ્યોત છે. તમે ગમે એટલો ખટકો રાખો અને ગમે એટલું ધ્યાન રાખો, પણ પ્રથમ પૂજા આજની તારીખમાં મયાકર બાપુ ફૂલ ચડાવી અને કરે છે. અને પાછળ જે સતીમાનું મંદિર છે, લંગડેજી મહારાજનું મંદિર છે, એ જાગતી જ્યોત છે અને તમારી કોઈ પણ મનોકામના હોય તે પૂરી કરે છે. અને અત્યારે હાલના વર્તમાન મહંત વિજયગીરી પ્રકાશગીરી ગોસાઈ પણ સારામાં સારો અને એમના પરિવાર અને બધા ભાઈઓ સારામાં સારી દાદાની સેવા કરે છે. અને કોઈ પણ જ્ઞાતિના ના જાતના કોઈ પણ સંકોચ કે ભેદભાવ વગર આ ફૂલેશ્વર દાદા પરિવાર સાથે લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સોમનાથ મંદિરે દર્શન બાદ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા તત્કાલ મહાપૂજા કરવામાં આવી હતી. ઓમ સર્વે ભવંતુ સુખિન, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ, ના કશ્ચિત દુઃખ ભાગ ભવેત. બધા સુખી રહ્યો, બધા નિરોગી રહો અને બધા કોઈ પણ જાતના જિંદગીમાં એમને દુઃખ ન મળે એવી શુભેચ્છા પાઠવા માટે થઈને હું ભગવાન ભોળિયાનાથને પણ હું પ્રાર્થના કરું છું કે બાકીની જગ્યાએ દર્શનની વાત છે. અને અલ્યાબાઈનું જે મંદિર છે, આ મંદિર જ્યારે નેસ્તનાબૂદ કરવામાં આવ્યું હતું ત્યારે અલ્યાબાઈએ આ ભગવાન શિવનું અહીંયા મંદિર કરેલું, જેના કારણે સોમનાથની યાત્રા ચાલુ રહેલી અને આ મંદિરની અંદર પૂજા કરવાની છૂટ છે. એટલા માટે થઈને અમે આ વેરાવળની અંદર સોમનાથના નજીક આવેલું અલ્યાબાઈના આ જે મહાદેવનું મંદિર છે ત્યાં પૂજા કરી છે. બીજે દર્શન થાય છે, અહીંયા સ્પર્શ કરી અને પૂજા થાય છે અને દર વર્ષે એક દિવસ આવી શ્રાવણ મહિનામાં અને પૂજા કરીએ છીએ. ઓખાના દરિયા કિનારે આવેલ વિરમેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ મહિનામાં જનતાના લાભાર્થે માણેક પરિવારના સહયોગથી પંચકુડી હોમાત્મક રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું. તેમજ શ્રાવણ માસની પિતૃ અમાસે આ યજ્ઞની પૂર્ણાહુતિ રાખવામાં આવી હતી. આ પ્રસંગે શિવ ભક્ત માણેક પરિવારના મોભી માણણબા વિરમબા માણેક સાથે ઓખાના દરેક મહાનુભાવો હાજર રહ્યા હતા. મંડળના પૂજનીય જનક ગુરુએ શિવની રાત્રિ પૂજા અને શ્રાવણ માસે પાર્થિવ પૂજાનું મહાત્મ્ય સમજાવ્યું હતું. ઓખા ગામની અંદર વિરમેશ્વર મહાદેવના સાનિધ્યમાં એમના જ પરિવારના એક સભ્ય એટલે વિજયભાઈ માણેક દ્વારા અહીં યજ્ઞશાળાની અંદર આખા શ્રાવણ માસ દરમિયાન પતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. પરમ કૃપાળુ પરમાત્મા ભોળાનાથની આરાધના ઉપાસના એ સૌ ભક્તજનોને ફળદાયી છે. શાસ્ત્રોમાં પણ એવું કહ્યું છે કે શ્વાસે શ્વાસે નવિશ્વાસો પુનરાયાતી આતિવા, દરેક શ્વાસ પછી ખબર નથી કે બીજો શ્વાસ આવશે કે કેમ, માટે જ્યારે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસમાં
ભગવાન મહાદેવને યાદ કરીએ, એમની પૂજા કરીએ, એમની ઉપાસના કરીએ એ ભાવથી, વિશ્વ કલ્યાણ વિશ્વના હિતના ભાવથી અહીં યજ્ઞશાળાની અંદર ભગવાન વિરમેશ્વર મહાદેવના સાનિધ્યમાં ત્યારે આ વર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવર્ણ યોજના બહાર પાડવામાં આવી હતી. તેમાં પણ મંદિર ઉપરના 200 થી વધુ શિખરોને સુવર્ણ મંડિત કરવાનું દાન દાતાઓ તરફથી આવેલ છે. તેમજ 125 થી વધુ ધ્વજારોહણ, 95 જેટલા 1.25 લાખ બિલ્વ પૂજા, પ્રસાદ, પાર્કિંગ, ગેસ્ટ હાઉસ, ઓનલાઈન બુકિંગ સહિતની આવકમાં પણ ધરખમ વધારો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીમાં આ વખતે યાત્રીઓની સંખ્યા વધી છે. ખાસ કરીને રજાઓ દરમિયાન ક્રાઉડ 1.5 લાખથી ઉપર રહ્યું છે અને આ વખતે એ બાબત જોવા મળી કે યંગ જનરેશન ખૂબ જ દેખાણા છે મંદિરે, અને પૂજામાં પણ યંગ લોકોએ રસ લીધો છે અને એક અલગ જ માહોલ જોવા મળ્યો. આ વખતે દર્શનમાં મોટી સંખ્યામાં યંગ જનરેશન ઉમટ્યું હતું. આ વખતે 30 લાખથી વધારે લોકો સોમનાથમાં શ્રાવણ માસ દરમિયાન દર્શન કર્યા છે. તેમજ ગત વર્ષે 4.25 કરોડ જેવી આવક શ્રાવણ માસમાં હતી, જે આ વખતે જેમાં 1 કરોડ જેવો વધારો થયો છે અને અંદાજિત 5.5 કરોડ જેવી આવક સોમનાથ મંદિરને થઈ છે. શ્રાવણ માસ દરમિયાન ભાવનગરના એક ભાવિક દ્વારા ભગવાનને સુવર્ણની રુદ્રાક્ષની માળા, અંદાજિત 200 ગ્રામ જેવા સુવર્ણથી મળેલી માળા ભગવાનને ચડાવવામાં આવી છે. એ જ રીતના એક ભાવિક દ્વારા ચાંદીનું પણ દાન કરવામાં આવ્યું છે. આવા અનેક દાન શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ભગવાનને મળે. આ ઉપરાંત બગસરામાં ભૂતનાથ મંદિરે વહેલી સવારથી અમાસ નિમિત્તે ભક્તોની ભીડ જોવા મળી હતી. સાંજે આરતી સમયે બહોળી સંખ્યામાં મહિલાઓ, વૃદ્ધો, બાળકો દર્શનનો લાભ લીધો હતો. ભૂતનાથ મંદિરે ભાદરવી અમાસના દિવસે મેળો ભરાય છે, તેમાં બગસરાની મહિલા, બાળકા અને મેળાઓના લાભ લીધો હતો. ભક્તોએ પીપળે પાણી રેડી પૂજા અર્ચના કરી હતી. શુદ્ધ ઉગમણી વહેતી ગંગાજી પવિત્ર નદી, એ સાતલડી નદીના કિનારે આવેલું ભોળાનાથ શ્રી ભૂતનાથ મહાદેવનું મંદિર 300 વર્ષ પુરાણું છે. એનો બીજી વખત જીર્ણોદ્ધાર થયેલો છે અને સમગ્ર બગસરામાં જે ભૂતનાથ મહાદેવનું એક આગવું સ્થાન છે, દરેક લોકો, દરેક સમાજના લોકો અહીંયા ભૂતનાથ મહાદેવના દર્શને આવે છે. અને આજે ભાદરવી અમાસ નિમિત્તે, પિતૃ અમાસને દિવસે સમગ્ર બગસરામાંથી અહીંયા પિતૃઓને પાણી પાવા અને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અહીંયા ભગવાનના, તેમજ હડિયાણા ગામે શ્રાવણ વદ અમાસે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે પારસ પીપળાના વૃક્ષોના પિતૃતર્પણ માટે મહિલાઓ, બાળકો, પુરુષોએ પોતાના સ્વજનોની યાદમાં પાણી રેડીને ધન્યતા અનુભવેલ હતી. કાશી વિશ્વનાથ મહાદેવનું પુરાતન મંદિર અને એ મંદિરમાં આખા શ્રાવણ માસ દરમિયાન ભગવાન કાશી વિશ્વનાથની પૂજા અર્ચના કરવા માટે હજારોની સંખ્યામાં માણસો આવે, અને આજે તો અતિ ઉત્તમ પવિત્ર શ્રાવણની અમાસનો દિવસ, અને જેને પિતૃતીર્થ કહેવાય છે, આજે સર્વપિતૃ અમાસ, અને એ અમાસના દિવસે લગભગ સમુદાયના માણસો અહીંયા આવી અને પીપળે પાણી રેડે, પિતૃઓના મોક્ષની ઈચ્છા કરે અને શ્રી મનમાં જે શ્રાદ્ધની વિધિ કરતા હોય, જે શ્રાદ્ધ કરતા હોય એ શ્રદ્ધયા ક્રિયતે શ્રાદ્ધમ પિતૃતર્પણમ ચ, શ્રાદ્ધ કરતા હોય, પિતૃનું તર્પણ કરતા હોય એના બધા પિતૃઓ ઉત્તમ ગતિને પામે છે એમ ગરુડ પુરાણ બોલે છે. અને આજે એ અમાસનો દિવસ અહીંયા આ કાશી વિશ્વનાથ મહાદેવના પટાંગણમાં શ્રાવણ મહિનાની 12, 13, 14 અને અમાસ આ 4 દિવસમાં પિતૃઓને પીપળે પાણી ચડાવી અને ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય એવા મન સંકલ્પિત કર્મ કરે છે. જ્યારે કેશોદ એરપોર્ટ પર આવેલા રામેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે અમરનાથ દર્શનની ઝાંખી રાખવામાં આવી હતી, જેનો હજારો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. જ્યારે રાજકોટમાં મોરબી રોડ પર આવેલ એકલવ્ય ડે સ્કૂલ ગોરીલ્ડમાં
પણ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા 101 પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું, તેમજ અન્નકૂટના પ્રસાદનો વિદ્યાર્થીઓએ લાવો લીધો હતો. જૂનાગઢમાં ભાદરવી અમાસ નિમિત્તે દામોદર કુંડ ખાતે લાખો ભાવિકોની મેદનીએ પિતૃતર્પણ કર્યું હતું, પરંતુ જૂનાગઢ ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા આ દિવસે વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધાશ્રમના લોકોને એટલે કે વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજન પીરસ્યા હતા અને આ રીતે જીવતા પિતૃઓને તુરંત તૃપ્ત કરી અને અનોખી રીતે ભાદરવી અમાસની ઉજવણી કરી અને સમાજને નવી રાહ ચીંધી હતી. વડીલો અને બ્રહ્મ ભોજન રાખેલું છે વડીલો માટે, અને અત્યારે અમારા સંસ્થાના પ્રમુખ શ્રી ધીરજલાલ રામાણી, મહિલા આયોગના ઉપાધ્યક્ષ જ્યોતિબેન વાછાણી, વોર્ડ નંબર 10ના કોર્પોરેટર શ્રી ચંદ્રિકાબેન રાખસિયા અને અમારી સમગ્ર ટીમ અહીંયા વડીલો સાથે ભોજન કરવા માટે પધારી છે. જે આ જૂનાગઢ વૃદ્ધ નિકેતન સંસ્થાઓની અંદર તો આપ સર્વેને આ વડીલો સાથે અને બ્રાહ્મણો સાથેનું ભોજનમાં સહભાગી થવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તમારી સંસ્થા આ કાર્યક્રમ રાખ્યો એ પાછળનો હેતુ શું છે? વડીલો સાથે આનંદ અને વડીલોની જે કાંઈ સેવા કરી શકાય એનો લાભ લેવા માટે અને આજે પવિત્ર અમાસને દિવસે બ્રાહ્મણો સાથે ભોજન લઈ પિતૃતર્પણનો કાર્યક્રમ. વૃદ્ધાશ્રમમાં એક મહિલા અને જે વડીલો વૃદ્ધો તરીકે અહીંયા રહ્યા છે ત્યારે હું ઇન્ડિયન લાયન્સને ખરેખર અભિનંદન આપું છું કે આવી પ્રવૃત્તિ જો તમે કરશો તો તમે અને તમારા બાળકોમાં ગુણ ઉતરશે. કે જ્યારે વૃદ્ધાશ્રમ ખુલી રહ્યા છે એ ન ખુલવા જોઈએ, આ એક દુઃખજનક વાત છે. પણ અહીંયા જે વૃદ્ધાશ્રમ ચાલી રહ્યું છે એ ખરેખર વડીલોને સાચવે છે અને જુદી જુદી વિભાગ દ્વારા આ સંસ્થામાં આવી અને વડીલોને મા બાપ તરીકે સ્વીકારે છે અને બધા સંસ્થામાં સાથે રહીને ભોજન કરે છે. ખાસ વાત તો એ છે કે વડીલ થઈ ગયા પછી નીચે બેસી શકાતું નથી, પણ આ વૃદ્ધાશ્રમમાં ડાઇનિંગ ટેબલની વ્યવસ્થા છે. એક વડીલ તરીકે સાચવવામાં આવે છે, સત્સંગ હોલ છે કે વડીલો સત્સંગ કરશે મંદિરે જશે તો બહાર ન નીકળી શકે, પણ આ વૃદ્ધાશ્રમમાં મંદિર ને સત્સંગ હોલ છે. તો હું ખરેખર આ વૃદ્ધાશ્રમના બધા જ સંચાલકોને અભિનંદન આપું છું અને અમારા લાયન્સના પ્રમુખ અને ધીરુભાઈ અને તેમની ટીમ ખરેખર આ મહેનત કરી રહી છે કે આવા વિચારો આવવા એક અકાળે યુવાનોને ખરેખર સારી વાત કહેવાય કે આપણા મા બાપને તો સાચવી છે, આપણી ફરજ છે, પણ આ મા બાપને મા બાપ બનાવી એની સાથે ભોજન કરવું અને આજે પિતૃ તર્પણનો દિવસ છે, શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે અને ગરવા ગિરનારની ગોદમાં ને જૂનાગઢની નરસૈયા નગરીમાં આપણે સૌ ભેગા થઈ અને આજે આશીર્વાદ લેવાના છે અને અમાસના દિવસે ને રવિવારે ભોજન કરાવી અને બ્રાહ્મણો અને વડીલોના આશીર્વાદ અમને પણ મળે એવી આશા રાખું છું. અને ઇન્ડિયન લાઇફને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સારા કાર્ય કરતા રહ્યો અને ક્યાંય પણ અમારા જેવાની જરૂર હોય તો ચોક્કસ અમે તમારી સાથે જ હોઈશી એટલું કહી રહ્યું છું.